गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आजना ऑनलाइन शैक्षणिक कार्यमां आप सबनों हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज आप स्टैंडर्ड 8 स्वापोथीनो विभाग छे 7 अने आपणो सब्जेक्ट छे इंग्लिश, बराबर। चलो एमां ज्यांथी बाकी छे त्यांथी आपणे पूर्ण करीशुं। चलो, व्हाट डू धीस लाइन ऑफ द लेसन मीन्स राइट करेक्ट आंसर, बराबर। आपणे જોયું છે કે પાઠના વાક્યોનો અર્થ સમજી સાચા જવાબ બોક્સમાં આપણે રાઇટ કરવાનું છે। ધેર ઇઝ સમવન હુ સિંગ બેટર ધેન મી, બરાબર, મારા કરતાં પણ કોઈ સારું ગાય છે, બરાબર। એવું આઈ સિંગ બેટર ધ સમવન, સમવન સિંગ બેટર ધ આઈ ડ્યુ, અથવા તો સમવન સિંગ એઝ વેલ અ આઈ ડ્યુ, બરાબર। તો શું લખવાનું છે તમારે? અહીંયા આવશે બીજા નંબર પર આવશે, એટલે બી પર તમારે રાઇટ કરવાનું છે। તાનસેન મેડ સમ ઇનોવેશન ઇન ધ મલ્હાર રાગ, બરાબર। તાનસેને કયો ઇનોવેશન એટલે ફેરફાર કરીને કયો ગીત બનાવ્યું હતું? મલ્હાર। આમાંથી જોવાનું છે, તાનસેન મેડ ધ મિસ્ટેક ઇન ધ મલ્હાર રાગ, તાનસેન મેડ સમ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ મલ્હાર રાગ, તાનસેન સ્પોઇલિડ ધ મલ્હાર રાગ। તો શું આવશે આમાં? બી આવશે આમાં પણ, બરાબર। ચાલો હવે ત્યારબાદ આપણે આગળ જોઈશું। આઈ અફ્રેડ હી વિલ નોટ કમ સહેનસા, આઈ એફ અફ્રેડ ધ વિલ કમ, આઈ એમ નોટ અફ્રેડ ટુ હિમ, આઈ કમ અફ્રેડ ધ વિલ રિફ્યુઝ ધ કમ। તો અહીંયા આવશે સી, સી પર રાઇટ કરવાનું છે। આઈ સોલ ગો હઝ હમ્બલ લવર ફોર મ્યુઝિક, બરાબર। હમ્બલ એટલે નમ્ર, નમ્ર જે મ્યુઝિકનો જે નમ્ર પ્રેમી હોય, એકદમ જે એકદમ શાંતિથી એમ ગીતને એન્જોય કરતું હોય એ। આઈ સોલ ગો એઝ એક્સપર્ટ ઓફ મ્યુઝિક, આઈ સોલ ગો હેઝ ધ સિમ્પલ મ્યુઝિક લવર, અથવા તો આઈ સોલ ગો હેઝ ગ્રેટ લવર ઓફ ધ મ્યુઝિક। તો સિમ્પલ એટલે સાદું, એટલે જે શાસ્ત્રીય સંગીત હોય એના એ કોણ હતા? લવર, એટલે એને ગમતું હતું, બરાબર, પ્રેમી હતા, એટલે અહીંયા પણ બીમાં આપણે રાઇટ કરીશું। બટ ટાનસેન ન્યૂ હાવ ટુ ગ્રેટ રાઉન્ડ હિમ, ટાનસેન ન્યૂ ધ વાય રાઉન્ડ, ટાનસેન ન્યૂ હાવ ટુ ગ્રેટ સંત હરિદાસ ટુ સિંગ, ટાનસેન ન્યૂ ધેટ અ ક્લાઉડ ગો રાઉન્ડ હિમ। તો શું આવશે? ટાનસેન ન્યૂ હાવ ટુ ગેટ સંત હરિદાસ ટુ સિંગ, એટલે તમારે બી પર રાઇટ કરવાનું છે। ચાલો ત્યારબાદ આપણે જોઈશું, ત્યારબાદ છે આઈ સિંગ યોર કમાન્ડ, બરાબર। આઈ સિંગ વેન યોર આસ્ક મી ટુ, યુ કમાન્ડ ઇઝ મ્યુઝિકલ ઓફ મી, યુ સિંગ એટ માય કમાન્ડ। તો શું આવશે? આઈ સિંગ વેન યોર આસ્ક એટ મી, બરાબર, એટલે એ પર કરવાનું છે। આઈ લેફ સિંગિંગ મેની ડેઝ અગો, આઈ એમ સિંગિંગ ફોર મેની ડેઝ, આઈ હેવ સન ફોર મેની ડેઝ, આઈ એમ નોટ સિંગિંગ ફોર મેની ડેઝ। તો શું આવશે? સી પર તમારે રાઇટ કરવાનું છે। ચાલો હવે આપણે જોઈશું, ફકરો વાંચવાનો છે। રીડ ધ ફ્લોવિંગ ધ પેસેજ કેરફુલી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગિવિંગ ધ બિલો, ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપવાનું છે। સ્કોર્ટેટ ધેર ગ્રેટ ગ્રીક ફિલોસોફર, બરાબર, સ્કોર્ટેટ છે એ ગ્રીકના શું છે? એક ફિલોસોફર છે। ટ્રાઇડ હર્ડ ધ કંટ્રોલ હિમસેલ એન્ડ ધ રિસોલ ધ નેવર ધ મેક ધ સોલ હિઝ ધ ટેમ્પર, હી બિલીવ ધેટ એંગ્રી મેન વોઝ લાઇક બીટ્સ, હી હેડ ધ વાઇફ હુ ઓફટેન લોસ્ટ હર ટેમ્પર એન્ડ ધ ટ્રાઇડ હર ટુ પ્રોવક ધ કોલ એન્ડ ધ ક્લેમ ફિલોસોફર, વન ડે ધ વુમન બીકમ વેરી એંગ્રી એન્ડ ધ બિગેન to insult Squaret. Squaret did not speak a thing. One world and left her alone. He said doorstep of his house looking out on the public seat secret. The wife cloud see that Squaret was not at all affected by her loud and angry squalid. Then she went up to him a temperate a pool put full of the water over him. The passenger boy in the street were much amused at the incident, and the Squaret also joined them saying after tornado comes the rain, બરાબર। આ પેરેગ્રાફ છે, હવે એમાંથી આપણે પ્રશ્નો બનાવવાના છે। હુ વોઝ ધ સ્કોરેટ, બરાબર, કોણ હતો? તો સ્કોરેટ કોણ હતો? તો ગ્રીકનો ફિલોસોફર હતો। તો આપણે લખવાનું સ્કોરેટ વોઝ ધ ગ્રેટ
ગ્રીક ફિલોસોફર, બરાબર. એ ગ્રીસનો શું હતો? ફિલોસોફર હતો. વોટ વોઝ ધ ક્રોસલેટ બી લાઈફ અબાઉટ ધ એંગ્રી મેન? તો સ્ક્રોટલેક બિલીવ ધેટ ધ એંગ્રી મેન વોઝ લાઈક ધ બીટ્સ. હુ ડીડ સ્કોટલેટ વાઇફ ઓફ ટેન ટ્રાય ટુ ડૂ? તો લખવાનું છે, સ્કોટલેટ વાઇફ આફ્ટર ઓફટેન ટ્રીડ ધ એપ્રુઅક ધ કુલ એન્ડ ક્લેમ ફિલોસોફર. વોટ ડીડ ધ સ્કોટલેટ ડુ વેન હીઝ વાઇફ બિગેન ધ ઇન્સલ્ટ હિમ? બરાબર, ઇન્સલ્ટ એટલે એનું નીચું જોવડાવે છે, બરાબર, એનું ઇન્સલ્ટ કરે છે. તો વેન સ્કોટલેટ વાઇફ બિગેન ટુ ઇન્સલ્ટ હિમ, હી ડીડ નોટ સ્પીક અ સિંગલ વર્ડ એન્ડ લેફ્ટ હર અલોંગ. વાય ડીડ સ્કોટલેટ વાઇફ ઇમ્પ્ટી અ પુટ ફૂલ ઓફ ધ વોટર ઓવર હિમ? તો સ્કોટલેટ વાઇફ ઇપ્ટાઈડ અ પુટ ફોલ વોટર ઓવર હિમ બીકોઝ હી વોઝ નોટ એટ ઓલ ઇફેક્ટેડ બાય હર લાઉડ એન્ડ એગ્રી સ્કોલ્ડિંગ. બરાબર, આ રીતના તમારે શું કરવાનું છે? પ્રશ્નના જવાબ લખવાના છે. ચાલો હવે એક્ટિવિટી 5 જોઈશું. એક્ટિવિટી 5 છે, સ્ટડી એન એક્ઝામ્પલ એન્ડ ધ આન્સર ધ ફ્લોઇંગ ક્વેશ્ચન. ઉદાહરણને સમજીને આપણે જવાબ લખવાના છે. ચાલો, મૌલિક ઇઝ 25 યર્સ ઓલ્ડ એન્ડ દામિની ઇઝ 20 યર્સ ઓલ્ડ. બરાબર, હવે આપણને પૂછ્યું છે કે મૌલિક એ 25 વર્ષનો છે અને દામિની કેટલા વર્ષની છે? 20 વર્ષની છે. ચાલો હવે આપણે લખવાનું છે, મૌલિક ઇઝ ઓલ્ડર ધેન દામિની. શું કહે છે? મૌલિક છે એ દામિની કરતાં કેવો છે? મોટો છે. બરાબર, આમાં આપણે આગળ જોઈ જ ગયા છે, આપણે એના 3 વિભાગ આપણે જોઈ ગયા છે. એ જ રીતના દામિની ઇઝ યંગર ધેન મૌલિક. દામિની કેવી છે? તો દામિની એ દામિની કરતાં મૌલિક કેવો છે? યંગ છે, એટલે એની કરતાં મોટો છે. બરાબર, ચાલો એ જ રીતના આપણે આગળ જોઈશું. તેજસ ઇઝ 5 ફીટ ટોલ. તેજસ કેટલા ફીટ લાંબો છે? 5 ફીટ લાંબો છે. અને રાગિની ઇઝ 4 ફીટ ટોલ. અને રાગિની કેવી છે? 4 ફીટ ઊંચી છે. ચાલો તો આપણે લખીશું, તેજસ ઇઝ ટોલર ધેન રાગિની. તેજસ કોના કરતાં ઊંચો છે? તો રાગિની કરતાં ઊંચો છે. એ જ રીતે રાગિની ઇઝ શોર્ટર ધેન તેજસ. રાગિની તેજસ કરતાં કેવી છે? નીચી છે. બરાબર, ચાલો એ જ રીતના આપણે બીજું જોઈશું. જુહી હેઝ 9 બુક. જુહી પાસે 5 બુક છે. વિવેક હેઝ 10 બુક. વિવેક પાસે 10 બુક છે. ચાલો એવી જ રીતના આપણે લખીશું. તો પહેલાં લખીશું, વિવેક હેઝ મોર બુક ધેન જુહી. વિવેક પાસે જુહી કરતાં વધારે બુક છે. ચાલો, જુહી હેઝ લેસ બુક ધેન વિવેક. જુહી પાસે વિવેક કરતાં લેસ એટલે ઓછી બુક છે. બરાબર, ચાલો ત્યારબાદ આપણે જોઈશું, પ્રેમ હેઝ 10 કોઇન, સીતા હેઝ ધ 15 કોઇન્સ. તો આપણે લખીશું, હુ હેઝ મોર કોઇન ધેન હુ? કોની પાસે કેટલા કોઇન છે, સિક્કા છે? તો લખીશું, સીતા હેઝ મોર કોઇન ધ પ્રેમ. શું કહે છે? સીતા કરતાં પ્રેમ પાસે કેવા છે? કોઇન વધારે છે. બરાબર, હુ હેઝ ધ લેસ કોઇન હેઝ ધ, કોની પાસે ઓછા એ કોઇન એટલે સિક્કા છે? તો લખીશું, પ્રેમ હેઝ લેન કોઇન ધેન ધ સીતા. બરાબર, પ્રેમ પાસે, પ્રેમ કરતાં સીતાના કોઇન કેવા છે? સીતા કરતાં પ્રેમના કોઇન કેવા છે? ઓછા છે. એટલે આપણે લખીશું કે પ્રેમ પાસે સીતા કરતાં ઓછા કોઇન છે, એટલે સિક્કાઓ છે. ચાલો, પ્રીતિ હેઝ 5 ન્યુ ડ્રેસ. પ્રીતિ પાસે 5 ડ્રેસ છે. અને રિયા પાસે 7 છે. રિયા હેઝ અ 7 ન્યુ ડ્રેસ. બરાબર, હેવ એટલે પાસે અને હેઝ એટલે પણ પાસે થાય, એટલે બંને પાસે કેવા છે? પ્રીતિ પાસે 5 ડ્રેસ છે અને રિયા પાસે કેટલા છે? 7 છે. તો આપણે લખીશું, હુ હેઝ મોર ડ્રેસ ધેન હુમ? કોની પાસે કોની કરતાં વધારે છે? તો આપણે લખીશું, રિયા હેઝ મોર. તો રિયા હેઝ મોર ડ્રેસ ધેન પ્રીતિ. બરાબર, રિયા પાસે કેવા ડ્રેસ છે? પ્રીતિ કરતાં વધારે ડ્રેસ છે. બરાબર, એ જ રીતના હુ હેઝ લેસ એટલે ઓછા ડ્રેસ ધેન ધ હુમ? કોની પાસે કોની કરતાં ઓછા છે? તો પ્રીતિ પાસે, પ્રીતિ હેઝ લેસ ડ્રેસ ધ રિયા. પ્રીતિ પાસે રિયા કરતાં કેવા ડ્રેસ છે? ઓછા ડ્રેસ છે. બરાબર, ચાલો ચાલો એ જ રીતના, હરી હેઝ 6 પેન ઇન હિઝ પોકેટ. પલક હેઝ ધેન પેન ઇન ધ હર પોકેટ. તો હુ હેઝ ધ મોર પેન્સ ધેન હુમ? તો પલક હેઝ મોર પેન ધેન હરી. હુ હેઝ ધ લેસ પેન ધ હુમ? તો હરી હેઝ ધ લેસ પેન ધ પલક.
ચાલો ત્યારબાદ છે રિયા ડ્રિંક ટુ કપ ઓફ ધ કોફી. રીતુ રીનુ ડ્રિંક્સ વન્સ કપ ઓફ ધ કોફી. હુ ડ્રિંક મોર કોફી ધેન હુમ? તો રિયા ડ્રિંક મોર કોફી ધેન રીનુ. એ જ રીતના હુ ડ્રિંક લેસ કોફી ધેન હુમ? તો રીનુ ડ્રિંક લેસ કોફી ધેન રિયા. બરાબર, રીનુ કરતાં રિયા પાસે કેવી છે? ઓછી કોફી છે. બરાબર, ચાલો ત્યારબાદ આપણે જોઈશું યશ એન્ડ નો. રાઇટ ધ યસ નો ઇન ધ બોક્સ, એટલે બોક્સમાં યસ અને નો લખવાનું છે. ચલો તો આપણે જોઈશું. પહેલું છે અ સ્ટાર બિગર બિગર ધેન અ ડિસ્ટ્રિક્ટ. બરાબર, જિલ્લો છે. બરાબર, એ શું કહેવામાં આવે છે? સ્ટેટ. જિલ્લો એ, અરે સ્ટેટ એટલે રાજ્ય કરતાં, સ્ટેટ એટલે રાજ્ય, રાજ્ય કરતાં જિલ્લો મોટો છે. અરે રાજ્ય કરતાં અરે જિલ્લા કરતાં રાજ્ય કેવું છે? મોટું છે. બરાબર, જિલ્લા કરતાં ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, અને સ્ટેટ એટલે રાજ્ય, એટલે જિલ્લા કરતાં રાજ્ય કેવું છે? મોટું છે. સ્ટેટ ઇઝ બિગર. બરાબર, તો શું આવશે? યસ, જિલ્લા કરતાં રાજ્ય કેવું હોય છે? મોટું હોય છે. સપોઝ કે સુરત છે, તો સુરત કરતાં ગુજરાત કેવું આવશે? મોટું આવશે. અ કન્ટ્રી ઇઝ સ્મોલ ધેન ધ સ્ટેટ. બરાબર, કન્ટ્રી એટલે દેશ, દેશ છે. બરાબર, નાનો છે કોના કરતાં? સ્ટેટ એટલે રાજ્ય કરતાં. દે એટલે દેશ છે, આપણો ભારત દેશ છે એ આપણા ગુજરાત દેશ ગુજરાત રાજ્ય કરતાં નાનો છે. તો એ શું આવશે? ખોટું આવશે. કારણ કે રાજ્ય કરતાં દેશ એટલે કે સ્ટેટ કરતાં કન્ટ્રી કેવી આવે છે? હંમેશા મોટી આવે છે. એટલે અહીં આપણે નો લખીશું. ત્યારબાદ છે અ ટાઉન ઇઝ લાર્જ ધેન ધ ડિસ્ટ્રિક્ટ. બરાબર, એટલે શું કહે છે? ટાઉન, ટાઉન એટલે ગામડું. બરાબર, અથવા તો શહેર. બરાબર, એ કોના કરતાં? ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા કરતાં મોટું છે એમ પૂછે છે. તો નો આવશે, કારણ કે ડિસ્ટ્રિક્ટ એટલે તો આખો જિલ્લો થાય. બરાબર, અને ટાઉન એટલે ફક્ત એક ગામ થાય. બરાબર, એક સિટી થાય. તો અહીંયા પણ આપણે શું લખીશું? નો લખીશું. કારણ કે ડિસ્ટ્રિક્ટ કરતાં ટાઉન કેવું હોય? નાનું હોય. અથવા તો ટાઉન કરતાં ડિસ્ટ્રિક્ટ કેવું હોય? મોટું હોય. બરાબર, અ વિલેજ ઇઝ ધ સ્મોલ ઓફ ઓલ. બરાબર, ગામડા છે એ હંમેશા નાના હોય છે. તો સાચી વાત છે, ગામડાને હંમેશા નાના નાના હોય છે. બરાબર, સિટી કરતાં પણ ગામ કેવું હોય છે? નાનું હોય છે. તો આપણે અહીંયા યસ લખીશું. અ સિટી હિઝ હેઝ બિગ અ વિલેજ. બરાબર, સિટી છે એ વિલેજ કરતાં, સિટી હેઝ ધ બિગ ધ વિલેજ. બરાબર, સિટી શું છે? અરે વિલેજ છે એ સિટી કરતાં મોટું છે? તો ના. તો અહીંયા શું આપણે? નો લખીશું. બરાબર, ચાલો ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું. તો આગળ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા આપણે પૂરવાની છે. ચાલો હવે આપણે ખાલી જગ્યાને જોઈશું. પહેલી ખાલી જગ્યા છે એલિફન્ટ છે, હિપ્પો છે, રેટ છે, રેબિટ છે, હોર્સ છે અને ડિયર છે. બરાબર, આ બધા પ્રાણીઓના નામ છે. ખાલી જગ્યા, અ ખાલી જગ્યા ઇઝ સ્મોલ ધેન ધ રેબિટ. બરાબર, રેબિટ કરતાં રેટ, બરાબર, શું છે? નાનું છે. અરે રેબિટ કરતાં કોણ નાનું છે? તો આપણે જોવાનું, રેબિટ કરતાં રેટ એટલે ઉંદર નાનું આવે, એટલે આપણે અહીંયા રેટ લખીશું. બરાબર, ત્યારબાદ છે અ ખાલી જગ્યા ઇઝ સ્મોલર ધેન ધ હોર્સ બટ બિગર ધેન ધ રેબિટ. બરાબર, શું કહે છે? કે હોર્સ, બરાબર, ઘોડા કરતાં કોણ નાનું છે અને રેબિટ કરતાં કોણ મોટું છે? બરાબર, રેબિટ એટલે સૌથી નાનું, તો રેબિટ કરતાં કોણ મોટું છે? તો હરણ. અને સસલા કરતાં નાનું કોણ આવે? તો સસલા કરતાં મોટું હરણ આવે, અને ઘોડા કરતાં નાનું બી હરણ આવે. બરાબર, એટલે અહીંયા આપણે ડિયર લખીશું. ધ ખાલી જગ્યા ઇઝ ધ બિગેસ્ટ એનિમલ ઓફ ઓલ. બધા એનિમલ કરતાં સૌથી મોટું કડાવર પ્રાણી કયું છે? તો આપણે લખીશું એલિફન્ટ. ખાલી જગ્યા હિપ્પો એન્ડ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા આર હેવીવર ધેન ધ હોર્સ. ઘોડા કરતાં કોણ વજનવાળા છે? તો હિપ્પો અને એલિફન્ટ બંને કેવા છે? વજનમાં વધારે હોય છે. કોના કરતાં? ઘોડા કરતાં. ખાલી જગ્યા ધ ખાલી જગ્યા ઇઝ ધ સ્મોલેસ્ટ ઓફ ધીસ એનિમલ. બધા એનિમલમાં સૌથી નાનું એનિમલ કયું છે? તો આપણે લખીશું રેટ. બરાબર, ચલો ત્યારબાદ આપણે જોઈશું ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાંથી પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. એરોપ્લેન, શિપ, ટ્રક અને સ્કૂટર. અ બસ ઇઝ ફાસ્ટ ધેન અ. બસ કરતાં કોણ ફાસ્ટ ભાગે છે? તો ટ્રક. બરાબર, અ બુલોક કાર્ટ એટલે બળદ ગાડી. હી સ્લો ધેન ધ ખાલી જગ્યા. તો બુલોક ગાડી છે, બરાબર, એ કોની કરતાં સ્લો જાય છે? તો સ્કૂટર કરતાં. બરાબર, તો સ્કૂટર અહીંયા લખીશું.
અ ટ્રેન અલોંગ ધેન અ શિપ, બરાબર. ટ્રેન ટ્રેન કરતાં લાંબુ કોણ છે? શિપ. શિપ એટલે અહીંયા શિપ શું કહે છે? ટ્રેન. જો આમાં જોવાનું છે અ ટ્રેન ઇઝ લોંગ ધેન, ટ્રેન પછી લાંબી કઈ વસ્તુ આવશે, કયું વ્હીકલ આવશે? તો શિપ, બરાબર. ટ્રેન પછી શિપ એ લાંબુ વ્હીકલ આવશે. ધ ખાલી જગ્યા ઇઝ ધ ફાસ્ટેસ્ટ અમોંગ ઓલ, બરાબર. સૌથી ફાસ્ટ જે વ્હીકલ ભાગે છે એ કયું વ્હીકલ છે? તો એરોપ્લેન, જે સૌથી જલ્દી આપણને જે બી જર્ની હોય એ આપણને ત્યાં આપણને પહોંચાડી દે છે, બરાબર. ચાલો ત્યારબાદ એક્ટિવિટી 6 જોઈશું. કમ્પ્લીટ ધ કમ્પેરિઝન, ગીવ ધ બિલોંગ ચોઇસ ધ વર્લ્ડ ફ્રોમ ધ લિસ્ટ ગીવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ફરીથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો આમાં છે ટોટ, પપ્પી એન્ડ વુલ્ફ, ડોગ, બી, લાયન, કાવ એન્ડ બેટ. અ બ્રેવ હેઝ, સૌથી હોશિયાર કોણ છે? તો લાયન. અ બીઝી હેઝ, બીઝી કોણ છે? તો બી એટલે માખી, મધમાખી. અ ફ્રેન્ડલી હેઝ, તો પપ્પી એટલે કૂતરાના બચ્ચા, બરાબર. એ પપ્પી એ ફ્રેન્ડલી હોય છે. અ યુઝફુલ હેઝ, આપણને યુઝફુલ કોણ થાય છે? કાવ, કારણ કે આપણને એમાંથી શું મળે છે? મિલ્ક મળે છે, બરાબર, દૂધ મળે છે. અ ફેટફુલ હેઝ અ, બરાબર. વફાદાર કોણ છે? તો ડોગ, કૂતરો છે, બરાબર. હઝ એગલી એન્ડ ટોલ, બરાબર. તો ટોલ નામ પ્રાણી છે, બરાબર. હેઝ ધ બ્લાઇન્ડ ધ ખાલી જગ્યા અ, તો બેટ. અ હેંગ્રી હેઝ વુલ્ફ, ભૂખ્યું, સૌથી ભૂખ્યું કોણ હોય? તો વુલ્ફ એટલે વળું. ચાલો હવે આગળ જોઈશું. ચાલો ત્યારબાદ આપણે જોઈશું કમ્પ્લીટ ધ ફ્લોવિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ધ ક્લુ ગીવન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. ધ સહારા ડેઝર્ટ, સહારા ડેઝર્ટ એટલે સહારાનું રણ. ધ પેસેફિક ઓક્શન એટલે સમુદ્ર. ધ મીટ એવરેસ્ટ, માઉન્ટ એવરેસ્ટ. ધ હિમાલયસ એન્ડ ધ નાઇલ નદી, બરાબર. એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. વિચ ઇઝ ધ હાઇએસ્ટ માઉન્ટેન રેન્જ ઇન ધ વર્લ્ડ. તો દુનિયાનું કઈ સૌથી, બરાબર, માઉન્ટેન છે એ ક્યાં આવેલો છે? માઉન્ટ પર્વત છે, બરાબર. તો એ ક્યાં આવેલો છે? તો હિમાલય પર આવેલો છે. વિચ ઇઝ ધ હાઇએસ્ટ પીક ઇન ધ વર્લ્ડ, બરાબર. સૌથી ઊંચું જે પર્વત છે એ ક્યાં છે? તો એને આપણે કહીશું માઉન્ટ એવરેસ્ટ. વિચ ઇઝ ધ હોસ્ટેડ રિજિયન ધ વર્લ્ડ, બરાબર. દુનિયાનું સૌથી મોટું રણ કયું છે? તો સહારાનું રણ એટલે સહારા ડેઝર્ટ. વિચ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ધ વર્લ્ડ, દુનિયાની સૌથી મોટી નદી કઈ છે? તો ધ નાઇલ નદી, જે આફ્રિકામાં આવી છે, બરાબર. વિચ ધ લાર્જેસ્ટ ઓશકેન ધ વર્લ્ડ, સૌથી મોટો સમુદ્ર કયો છે? તો ધ પેસેફિક ઓશકેન, બરાબર. પેસેફિક સમુદ્ર, બરાબર. આ દુનિયાનો મોટો સમુદ્ર છે. ચાલો ત્યારબાદ એક્ટિવિટી 7-7 જોઈશું. સ્ટડી ઇન ધ ગ્રાફ શોવિંગ ધ લાઈફ સ્પેન ધ ગીવન ધ એનિમલ્સ એન્ડ આન્સર ધ ગીવન ક્વેશ્ચન. આપેલા પ્રાણીઓ અને તેમના જીવનકાળનો આલેખ જુઓ અને પ્રશ્નના જવાબ આપો, બરાબર. અહીંયા જોવાનું છે, અહીંયા બધા ચિત્તા છે, પાંડા છે, ઝીબ્રા છે, પછી બબૂન છે, આફ્રિકન એલિફન્ટ છે, બરાબર. આ એનો ગ્રાફ આપ્યો છે. અહીંયા એની શું આપી છે? એવરેજ આપી છે, એટલે લાઈફની એવરેજ, એટલે એમનું જીવનકાળ આપ્યો છે. એવરેજ ધ લાઈફ સ્પેન ધ એનિમલ એટલે વર્ષ આપ્યા છે, બરાબર. બરાબર, કયો એનિમલ કેટલા વર્ષ જીવી શકે છે, બરાબર. એની ઉંમર કેટલી હોય છે એ આપી છે. ચાલો હવે આપણે જોઈશું આમાં સવાલ પ્રમાણે, ગ્રાફ પ્રમાણે સવાલ જોઈશું. તો જુઓ, પહેલો સવાલ લખેલો છે હુઝ લાઈફ સ્પેન ઇન મોર ધેન ધ બબૂન, બરાબર. કોની આ બબૂન છે, બરાબર, એ ક્યાં જોવા મળે છે, બરાબર. એની લાઈફ એ લોકો ક્યાં જીવે છે? તો આપણે લખીશું આફ્રિકન એલિફન્ટ, બરાબર. એ કોણ છે? બબૂન છે. કોણ છે? આફ્રિકન એલિફન્ટ છે, બરાબર. ચાલો હવે આપણે જો હુઝ લાઈફ સ્પેન ઇન ધ શોર્ટ અમોંગ ઓલ ધ એનિમલ્સ, બરાબર. સૌથી સૌથી શું લખેલું છે? શોર્ટ, બરાબર. લાઈફ એટલે કોણ સૌથી ઓછું જીવે છે? તો કોણ જીવે છે? તો આપણે ગ્રાફમાં જોવાનું છે. તો કોનું આયુષ્ય સૌથી ઓછું છે? તો ચિત્તાનું, બરાબર. તો આપણે અહીંયા ચિત્તાનું લખીશું, જે ગ્રાફમાં સૌથી ઓછું બતાવે છે, એની એવરેજ ઓછી બતાવે છે. ધ લાઈફ સ્પેન ઓફ ધ ઝીબ્રા ઇઝ મોર ધેન ધ ચિત્તા, બરાબર. શું કહેવામાં આવે છે? ઝીબ્રા કરતાં ચિત્તા શું કરે છે? એનું જે લાઈફ છે એ કેવી છે? જો અહીંયા ઝીબ્રા છે અને અહીંયા ચિત્તા છે, બરાબર. ઝીબ્રા કરતાં ચિત્તાની લાઈફ કેવી છે?
ઓછી છે અથવા તો જીબરા ચિત્તા કરતાં જીબરાની લાઈફ કેવી છે વધારે છે, બરાબર? તો અહીંયા આપણે રાઈટ લખીશું. જો ચિત્તા કરતાં જીબરાની લાઈફ કેવી છે વધારે હોય છે, બરાબર? એટલે રાઈટ, ધ ચિત્તા લીવ્સ લોંગર ધેન ધ જાઈન્ટ પેન્ડા. બરાબર, શું કહે છે? જાઈન્ટ પેન્ડા કરતાં ચિત્તા છે એ કેવું છે, લાંબુ છે. તો કેવું છે? યસ. તો અહીંયા શું આવશે જોવાનું છે, તો ચિત્તા છે અને અહીંયા કોણ છે, જાઈન્ટ છે, બરાબર? તો ચિત્તા કરતાં જાઈન્ટ કોણ છે, મોટું છે? તો ના, ચિત્તા કરતાં જાઈન્ટ મોટું છે, પણ જાઈન્ટ કરતાં ચિત્તા કેવું છે, નાનું છે. એટલે અહીંયા રોંગ આવશે. આપણને એવું પૂછ્યું છે ચિત્તા લીવ્સ લોંગર ધેન ધ જાઈન્ટ પાંડા. તો બરાબર, જાઈન્ટ પાંડા કરતાં જે ચિત્તા કેવું છે, નાનું છે, બરાબર? એટલે આપણે રોંગ આવશે. વિચ એનિમલ્સ લાઈફ સ્પેન 13 યર્સ ઓલ્ડ, બરાબર? 3 વર્ષ, 13 એટલે 30 વર્ષ, બરાબર? કોણ છે તો જોવાનું, 30 વર્ષ કોણ છે, જીવે છે? તો અહીંયા જોવાનું છે બબૂન, બરાબર? બબૂન નામનું એનિમલ છે એ 13 વર્ષ જેટલું જીવે છે, બરાબર? ચાલો ત્યારબાદ આપણે જોઈશું વિચ એનિમલ લીવ્સ એન ધ લોંગેસ્ટ લાઈફ અમોંગ ધ ઓલ એનિમલ. બધા એનિમલ કરતાં સૌથી વધારે આયુષ્ય કોનું છે, તો ગ્રાફમાં જોવાનું છે તો આફ્રિકન એલિફન્ટ. એટલે આપણે અહીંયા શું લખીશું, આફ્રિકન એલિફન્ટનું આયુષ્ય કેવું છે, બધા કરતાં મોટું છે. ચાલો હવે આગળ જોઈશું. ચાલો, નાવ યોર ક્લાસ રાઇટ ધ કરેક્ટ ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ ક્લાસ. તમારા વર્ગની માહિતી મેળવો અને તેના આધારે વિગત ભરો. વિદ્યાર્થીએ જાતે સ્વ અનુભવથી લખવું, બરાબર? એટલે આ તમારે જાતે લખવાનું છે, બરાબર? આમાં લખ્યું જ છે ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ. તમારા ક્લાસમાં સૌથી ઊંચો સ્ટુડન્ટ કોણ છે તો એનું નામ લખવાનું છે. શોર્ટ સ્ટુડન્ટ બટકો કોણ છે એ લખવાનું છે. હેવી એટલે કોનું વજન વધારે છે એ લખવાનું છે. લાઇટેસ્ટ એટલે કોણ પટલું છે એ લખવાનું છે. તમારા ક્લાસમાં રેગ્યુલર સ્ટુડન્ટ કોણ આવતું હતું એનું નામ લખવાનું છે. ધ મોસ્ટ અનરેગ્યુલર, તો જે બહુ એબસન્ટ રહેતું હોય એનું નામ લખવાનું છે. ધ બેસ્ટ સિંગર, તમારા ક્લાસમાં કોણ સારું ગાઈ શકતું હતું એ લખવાનું છે, બરાબર? ત્યારબાદ છે ધ પોરેસ્ટ સિંગર, સૌથી ખરાબ ગાતું કોણ હતું અથવા કોણ ગાય છે એ તમારે નામ લખવાના છે. એટલે અહીંયા બધા સ્ટુડન્ટના, તમારા ક્લાસના જે સ્ટુડન્ટ હોય એના નામ લખવાના છે. ધ ફાસ્ટર રનર, કોણ દોડમાં સૌથી ફાસ્ટ દોડી શકે છે. ધ સ્લોલર એટલે કોણ સૌથી ધીમું દોડે છે, બરાબર? એ વિદ્યાર્થીએ નામ અને રોલ નંબર સાથે લખવાનું છે. સપોઝ કે હું અહીંયા લખી દઉં છું કે અહીંયા એક લખી દઉં છું કે નીરવ, બરાબર? નીરવ છે અને એનો નંબર છે સમજો કે 32, બરાબર? આમાં લખીશું કે જે ટોલે છે સૌથી ઊંચો કોણ છે તો નીરવ છે અને એનો રોલ નંબર 32 છે, બરાબર? આ રીતના તમારે નામ લખીને એની રોલ નંબર લખવાનો છે, બરાબર? વેરી સિમ્પલ, એટલે એકદમ ઇઝી છે, બરાબર? એ તો તમારી જાતે તમે લખી શકો છો. ચાલો હવે 9 નંબરની છે, કમ્પેર ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ બાય યુઝિંગ ધ ડિસ્ક્રાઇબિંગ વર્લ્ડ. નીચેની ચિત્રોની સરખામણી કરી આપેલા શબ્દ વડે વાક્ય બનાવો છો. ચાલો એક્ઝામ્પલ છે, લાઇટ છે, લાઇટર છે અને લાઇટેસ્ટ છે, બરાબર? એટલે આમાં શું, લાઇટ એટલે થોડુંક જાડું છે, આ એનાથી થોડુંક નોર્મલ છે, ના હાઉ લાઇટ જ છે. ધ પેન ઇઝ લાઇટ, ચાલો આપણે અહીંયા જોઈશું તો પેન કેવી છે, તો લાઇટ છે. ધ પેન્સિલ ઇઝ લાઇટર ધેન ધ પેન. પેન્સિલ કેવી છે તો પેન કરતાં થોડીક લાઇટર છે, બરાબર? એટલે એની કરતાં થોડીક પતલી છે એવી છે. એ જ રીતના ધ ફેધર એટલે પીછું. ઇઝ ધ લાઇટેસ્ટ ઓફ ધ થ્રી, ત્રણે ત્રણ કરતાં એ કેવી છે, લાઇટ છે, બરાબર? ચાલો એ જ રીતના આપણે અહીંયા બીજું જોવાનું છે. આ એક્ઝામ્પલ આપ્યું છે, હવે બીજું જો, અહીંયા પેરોટ છે તો બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ. આ સુંદર છે, આ આની કરતાં, પોપટ કરતાં જરાક વધારે સુંદર છે અને મોર છે બંને કરતાં ખૂબ જ સુંદર છે. ચાલો, અ પેરોટ ઇઝ અ બ્યુટીફુલ, પેરોટ કેવું છે તો બ્યુટીફુલ છે. અ શ્વાન ઇઝ મોર બ્યુટીફુલ ધેન પેરોટ, શ્વાન છે એ પેરોટ કરતાં જરા વધારે બ્યુટીફુલ છે, બરાબર? એ જ રીતના ધ પીકોક ઇઝ ધ મોસ્ટ બ્યુટીફુલ ઓફ ધ ટ્રી, જે પીકોક છે એ બંને કરતાં ખૂબ જ વધારે બ્યુટીફુલ છે, બરાબર? એટલે મોસ્ટ બ્યુટીફુલ છે. ચાલો એ જ રીતના આપણે જોઈશું કોસ્ટલી, પછી કોલેસ્ટ્રોલ અને કોસ્ટલિસ્ટ, બરાબર? એટલે કોસ્ટલી એટલે મોંઘું, એના કરતાં થોડુંક મોંઘું અને સૌથી મોંઘું, બરાબર? એ રીતના તો પાઇનેપલ ઇઝ કોસ્ટલી, પાઇનેપલ તો કેવું છે ઓલરેડી મોંઘું જ છે.
An apple is costlier than the pineapples. जे एप्पल छे पाइनएप्पल करता थोड़ुंक वधारे मोंगू छे, बराबर ए रीतना बोलाशे. ध मेंगो इज द कॉस्टलेस ध थ्री, ने मेंगो छे बंने करता खूब ज मोंगू छे, बराबर. आ मोंगू छे जे आ एप्पल छे आनी करता थोड़ुंक मोंगू छे, ने आ छे बंने करता मोंगू छे. चलो हवे आमां छे मच मोर एंड मस्ट. चलो अ ग्लास कैन हैव मच वॉटर, बराबर. मच एटले थोड़ुंक, बराबर. एटले जे ग्लास छे एनी अंदर केवुं छे, नॉर्मली पाणी छे, बराबर. अ बकेट कैन हैव मोर वॉटर धेन ध ग्लास. जे बकेट छे, बराबर, ए बकेट छे कोनी करता मोटो, एना करता पाणी कोनामां वधारे छे, तो बकेटमां. एटले ग्लास करता बकेटमां पाणी थोड़ुंक वधारे होय छे. अ ट्रेंक कैन हैव ध मोस्ट वॉटर फॉर ध थ्री. कैन पासे शू छे, एटले कैन छे जे टाकी पासे छे, ए तो बंने करता केवुं छे, पाणी वधारे छे. तो विद्यार्थी मित्रों आ रीतना तमारे शुं करवानुं छे, एक्टिविटीने समझवानी छे, बराबर. हवे आना जे पीडीएफ मोकलावी छे, तमारे सारा अक्षरे तमारे शुं करवानुं छे, तमारा સ્વાપોથીમાં પૂરવાનું છે, બરાબર. હવે નવા યુનિટ સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી અસ્તું.